નમસ્કાર દોસ્તો હું સ્મિતા પટેલ ભરૂચથી બોલી રહી છું બ્લેસિંગ ટીમની ગુજરાતી સ્વાધ્યાય શ્રેણીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે બ્લેસિંગ ટીમ તરફથી લઈને આવી છું હિમાલયના સંતોની સાથેનો નિવાસનો ગુજરાતી ઓડિયો આ બુક સ્વામી રામના માધ્યમથી લખાય છે ભાગ ત્રણ માયાના પદચિહ્નો આજકાલ જ્યાં જોઈએ ત્યાં લોકો હિમપુરુષ અને સંગ્રીલાના વિષયમાં ચર્ચા કરે છે આમ જોવા જઈએ તો આ બધી કાલ્પનિક ચર્ચાઓ છે માનવ મન આ બધી કાલ્પનિક વાતોમાં વધારે રસ લે છે આ જ કારણ છે કે લોકો હિમપુરુષ અને સંગ્રીલાની ખોજમાં હિમાલયનું પર્વતારોહણ કરવા નીકળી પડે છે શેરપા જાતિના લોકો પર્વતારોહણમાં અત્યંત કુશળ છે યાત્રીઓને પર્વતારોહણ પર લઈ જવો એ એમની સહાયતા કરવી એમનો મુખ્ય વ્યવસાય છે પણ મજાની વાત તો એ છે કે આ શેરપાઓને હિમાલયના આધ્યાત્મિક પરંપરાનું થોડું પણ જ્ઞાન નથી કારણ કે મનુષ્યની બુદ્ધિ જીવનની નાની નાની વાતોમાં રહે છે તો એમને આધ્યાત્મિક જ્ઞાન વૈભવ પ્રાપ્ત કરવાનો મોકો કેવી રીતે મળે અનેક વિદેશી યાત્રીઓ હિમપુરુષની ખોજમાં આ પર્વત શિખરો પર ભ્રમણ કરવા આવે છે પરંતુ સચ્ચાઈ તો એ છે કે હિમપુરુષો અને સંગ્રીલાનું કોઈ અસ્તિત્વ જ નથી સ્વામીરામના બાળપણનો અધિકાંશ સમય તિબ્બત અને ગઢવાલની સીમા પ્રાંત ઉપર સ્થિત ગુફામાં ગુરુદેવની સાથે વીત્યો હતો આ ગુફાઓમાં ઘણા સાધકો નિવાસ કરતા હતા અને આજે પણ કેટલાક સાધકો સાધનારત છે આ ગુફાઓમાં મઠ છે મઠનો અર્થ એવો થાય છે કે જ્યાં જિજ્ઞાસુ સાધક રહીને સાધના કરે આ જરૂરી નથી કે મઠ ગુફાઓમાં જ હોય પણ આ ગુફાઓમાં મઠ છે આ મઠોમાં આજે પણ સંસ્કૃત તિબ્બતી અને સંધ્યા ભાષા પર લખાયેલા ઉચ્ચ કોટીના આધ્યાત્મિક ગ્રંથો વિદ્યમાન છે જ્યાં સુધી તમે માયાથી ઉપર નથી ઉઠતા તો મન એ જ કલ્પના જગતમાં દોડ્યા કરે છે અને મોહ અને અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે એટલા માટે પ્રયત્ન કરો કે મનને શાંત અને પવિત્ર કરવાનું આ પવિત્ર શાંત અને એકાગ્ર મન દ્વારા તમે પોતાની અંદરના જગતમાં પ્રવેશ ન કરી શક્યા તો સત્ય તમારાથી છૂપું જ રહી જશે અને આ સત્યના અભાવમાં કેવળ તમે કલ્પનાના જગતમાં ચક્કર મારતા જ રહી જશો આ કાલ્પનિક વસ્તુઓની શોધમાં પ્રસન્નતા અનુભવ કરે છે ઈશ્વર આવા ભ્રમિત વ્યક્તિઓની સહાયતા કરે સ્વામી રામના વિચારથી યતિ હિમપુરુષ અને સંગ્રીલાના પદચિહ્ન નથી આ તો માયાના પદચિહ્નો છે અમે લોકો ગુફામાં કેવી રીતે નિવાસ કરતા હતા હિમાલયમાં એવી ગુફાઓ છે જેમાં ચાર પાંચ સાધક સાથે રહીને નિવાસ કરી શકે પરંતુ આ ગુફાઓમાં એ લોકોએ જ નિવાસ કરવો જોઈએ જે સાચા અર્થમાં તપમય જીવન જીવવાનો સંકલ્પ કરે છે સ્વામીરામ જે મઠમાં મોટા થયા એ અવજ પરંપરાગત મઠોમાંથી એક હતો આ મઠની પરંપરા લગભગ પાંચ હજાર વર્ષ જૂની હતી અહીં નિવાસ કરવાવાળા સાધકોને મઠના ઇતિહાસનો પૂરેપૂરો જ્ઞાન હોય છે એમને એક ખબર હોય છે કે આ મઠના પ્રથમ ગુરુ કોણ હતા પરંપરાનો પ્રારંભ કેવી રીતે થયો અને એ બધી વાતોનો લિખિત પ્રમાણ પણ એ લોકો પાસે વિદ્યમાન હોય છે સ્વામીરામની ગુફા પણ એવી જ એક પ્રાકૃતિક ગુફા છે આ ગુફાના ઘણા ભાગ છે એમાં ઘણા સાધકો સાથે રહીને નિવાસ કરી શકે સ્વામીરામ કહે છે કે આમાં કોઈ આધુનિક સુખ સુવિધાની આશા ના કરી શકું છતાં પણ આ મઠ અતિશય સુંદર રૂપથી ચાલી રહ્યા છે ગુફાની અંદર પ્રવેશ માટે જડીબૂટ્ટીઓથી બન્યા દીપકનો ઉપયોગ કરતા હતા આ દીપકની લવ હોલવાઈ જાય ત્યારે એમાંથી એક વિશિષ્ટ પ્રકારની સુગંધ ઉત્પન્ન થતી હતી છીડ અને દેવદારનું લાકડું પણ પ્રકાશના સ્ત્રોતના રૂપમાં ઉપયોગ થતું હતું ગુફાઓમાં અખંડ ધૂની સળગતી રહેતી હતી ઘાટીઓ અને નદીઓના કિનારે સુંદર સુંદર શાક અને લીલી શાકભાજી થતી હતી જેમનો ઉપયોગ ભોજનના રૂપમાં ઉપયોગ કરતા હતા આજુબાજુના ઘરોમાંથી જવાર બટાકા ઘઉં ચણા અને મકાઈ ભેગી કરી લેતા હતા અને નિશ્ચિત થઈને અમે સુખપૂર્વક ગુફાઓમાં રહેતા હતા સ્વામીરામ કહે છે કે અમારા લોકોની ગુફાની બાજુમાં એક નાનો એવો જલસ્ત્રોત હતો નવેમ્બર અને ડિસેમ્બરમાં જ્યારે પાણી જામી જતું હતું ત્યારે અમે લોકો એ બરફને ઓગાળીને પાણી બનાવીને પીતા હતા હિમાલયમાં આજે પણ એવા સ્થાન છે જ્યાં ગુરુજન અત્યારે પણ પ્રાચીન પદ્ધતિથી અધ્યયન કરે છે આ ધ્યાન આપવાની બાબત છે કે હિમાલયની ગુફાના વાતાવરણમાં ફક્ત એ જ લોકો રહી શકે જેમણે પોતાની બધી જ વાસનાઓ અને તૃષ્ણાઓનો ત્યાગ કરી દીધો એમ પણ સામાન્ય સાધક હિમાલયની ગુફાઓ સુધી પહોંચી જ ન શકે કારણ કે અહીં પહોંચવાનો રસ્તો ખૂબ કઠિન છે શ્રદ્ધા અને ભક્તિથી દ્રઢ સંકલ્પવાળો સાધક જ આ ગુફાઓ સુધી પહોંચી શકે અને જ્ઞાન પ્રાપ્ત કરે અને સાધના કરે અહીંના ગુરુજન પુસ્તકના માધ્યમથી શિક્ષા નથી આપતા અહીંની બધી જ શિક્ષાઓ પ્રયોગાત્મક હોય છે પરીક્ષા પણ આપવી પડે પરીક્ષામાં સફળ થાઓ પછી જ ગુરુજન બીજા સ્તરની શિક્ષા આપવાનું પ્રારંભ કરે સાધના કરતાં કરતાં એવો પણ સમય આવે કે ગુરુજન મૌન દ્વારા શિક્ષા આપે સાધના પૂરી થઈ જાય પછી ગુરુજન પોતાના શિષ્યને જન કલ્યાણ માટે શહેરો અને ગામડાઓમાં જવાનો આદેશ આપે છે આ પ્રકારે ઉચ્ચ કોટીના સાધક ક્યારેક ક્યારેક આધુનિક જગતથી સત્યતાથી પીડાતા માનવનું પથ પ્રદર્શન કરવાના હેતુથી ભ્રમણ કરે છે સ્વામિરામ કહે છે કે અહીં રહીને ગુરુજનના ચરણોમાં બેસીને મેં એ શીખ્યું કે સધકનું જીવન સર્જનાત્મક અને જન ઉપયોગી હોવું જોઈએ એમાં જીવનની સાર્થકતા છે પ્રત્યેક સાધકના માટે એ આવશ્યક છે કે પહેલે પોતાની જાતને અનુશાસિત કરે જેણે સ્વયં રસ્તો જોયો હોય ફક્ત એ જ લોકો બીજા લોકોને રસ્તો બતાવી શકે સાચો સાધક એ છે જેણે પોતાની જાતને ગુરુચરણોમાં અર્પિત કરી દીધી છે ગુરુજન દ્વારા બતાવી ગઈ સાધના પદ્ધતિનો અનુસરણ કરીને અનુશાસિત કરી લીધી હોય આવો જ સાધક આવા જ પુરુષ સમાજમાં પ્રકાશ લાવી શકે છે અને સમાજને આગળ વધારી શકે છે ગુરુદેવથી પ્રાપ્ત કરેલી શિક્ષા શૈશવકાળ જીવનરૂપી લતાની કડી છે શૈશવકાળમાં ધ્યાન રાખવું જોઈએ કે આપણે બાળકોને કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ અને ઈર્ષાના ભાવોમાં બિલકુલ ન આવવા દઈએ બાલ્યકાળમાં મન સુકુમાર હોય છે એને કોઈ પણ દિશામાં વાળી શકાય બાલ્યકાળમાં આપણે બાળકોને પ્રેમ આપીએ તો એ આ જીવન પ્રેમથી ભરપૂર રહે છે બાળકોના શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન આપવું જોઈએ અનેક દિવસ મોટા થઈને સ્વસ્થ પરિવાર સ્વસ્થ સમાજ અને સ્વસ્થ માનવતાના વિકાસમાં સહાયક થાય છે આવી રીતે બાળકો મોટા થઈને પોતાનું તો કલ્યાણ કરે જ છે પણ બીજાના કલ્યાણમાં પણ સહાયતા પ્રદાન કરે છે સમર્પણની શીખ જોવા જઈએ તો ઉપયોગની બધી જ વસ્તુઓ પોતાના કબજામાં કરવી પ્રાય બાળકોનો સ્વભાવ હોય છે પરંતુ રામના ગુરુદેવ કહેતા હતા કે જ્યારે તમે કંઈક મેળવવા ઈચ્છો તો પહેલાં આપવાનું શીખો જ્યારે સ્વામીરામ પર્વતોમાં નિવાસ કરતા હતા ત્યારે દિવસમાં એક જ વખત ભોજન કરતા હતા થોડું શાક એક રોટલી અને એક ગ્લાસ દૂધ આ જ એમનું ભોજન હતું એક દિવસ સ્વામીરામ ભોજન કરવા બેઠ્યા ભગવાનને અર્પિત કરીને જમવા જતા જ હતા એટલામાં આમાં સ્વામીરામના ગુરુદેવ આવી ગયા અને બોલ્યા ઊભા રહો સ્વામીરામે કહ્યું શું આજ્ઞા છે ગુરુદેવે કહ્યું કે બહાર વૃદ્ધ મહાત્મા આવ્યા છે એમને કેટલાક દિવસથી ભોજન નથી કર્યું તું પોતાનું ભોજન એમને આપી દે સ્વામીરામે કહ્યું હું પણ ખૂબ ભૂખ્યો છું હું એમને ભોજન આપીશ તો કાલ સુધી મારે ભૂખ્યા રહેવું પડશે ગુરુદેવે કહ્યું તું એક દિવસ ખાવાનું નહીં ખાય તો ભૂખ્યો મરી નહીં જાય એટલે તું પોતાનું ભોજન એમને આપી દે આ મારી આજ્ઞા છે પરંતુ ધ્યાન રાખજે કે ભોજન શ્રદ્ધા અને પ્રેમની સાથે આપજે સ્વામીજીએ કહ્યું હું પોતે ભૂખથી તડપી રહ્યો છું અને ભોજન આપી દઉં શ્રદ્ધાની સાથે એ એના માટે કેવી રીતે શ્રદ્ધા થાય જે મારું ભોજન લેવા માંગે છે સ્વામીજીએ મન મારીને ગુરુદેવની આજ્ઞા માની લીધી ગુરુદેવે મહાત્માનું સ્વાગત કરતાં કહ્યું કૃપા કરીને આ બાળકને આશીર્વાદ આપો સ્વામીજીએ કહ્યું મને આશીર્વાદની જરૂર નથી મને ભોજન જોઈએ છે હું ખૂબ ભૂખ્યો છું ગુરુદેવે કહ્યું કે તું આ નિર્બળ ક્ષણોમાં સંયમ ખોઈ દઈશ તો જીવનરૂપી સંગ્રામમાં ક્યારેક પણ વિજય પ્રાપ્ત ન કરી શકે તું પ્રેમપૂર્વક પોતાનું ભોજન આ મહાત્માને અર્પિત કરી દે પહેલાં તું જળ લાવીને એમના પગ દો રામે ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું અને મહાત્માને ભોજન ગ્રહણ કરવાની પ્રાર્થના કરી વૃદ્ધ મહાત્માએ ભોજન ગ્રહણ કર્યું અને આશીર્વાદ આપતા કહ્યું કે ભગવાન તને ખૂબ ખુશ રાખે અને આજથી તને ભૂખ ક્યારેય નહીં હેરાન કરે તને ત્યારે જ ભૂખ લાગશે જ્યારે તારી સામે ભોજન આવશે આ મારા આશીર્વાદ છે સ્વામીરામ કહે છે કે એ વૃદ્ધ મહાત્માના શબ્દો આજે પણ મારા કાનમાં ગુંજે છે એ દિવસથી મનને વ્યગ્ર કરવાવાળી ભૂખથી મને મુક્તિ મળી ગઈ ત્યાગ વગર કોઈ પણ ઉપલબ્ધિ સંભવ જ નથી એ સાંસારિક હોય યા આધ્યાત્મિક જે બીજાના સુખમાં સુખી નથી થઈ શકતો બીજાના દુખમાં સહાનુભૂતિ નથી ધરાવતો એ આધ્યાત્મિક જ્ઞાનથી ખૂબ દૂર છે સેવા વગર મેવા ન મળે કર્મોના સારનું ફળ ત્યારે જ મળે જ્યારે સેવા ધર્મનું પાલન કરીને પરમાત્માનું સ્મરણ કરે અને સાથે સાથે જપ તપમાં સંલગ્ન રહે આવજો દોસ્તો સ્વામી રામના જ્ઞાનને ગ્રહણ કરવા માટે અમારી સાથે જોડાજો બ્લેસિંગ ટીમની ગુજરાતી સ્વાધ્યાય શ્રેણીમાં